ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસ પ્રકરણ પંદર ઠંડુ કે ગરમ ભાગ એક પ્રકરણ પંદર ઠંડુ કે ગરમ વાત કરીએ આપણે એક કઠિયારો હતો તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી પાછો આવતો તો કઠિયાળાની વાત કરેલી છે આપણને એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો ત્યારે ખૂબ જ ઠંડી હતી તેની આંગળીઓ થીજી ગઈ હતી કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો પછી તે હાથને ગરમ રાખવા તેના ઉપર જોરથી ફૂંક મારતો હતો તો આ કઠિયારાની વાત છે કુહાડીની મદદથી પોતે લાકડા કાપતો અને એ લાકડા શહેરમાં વેચી આવતો એક વખતની વાત છે ખૂબ જ ઠંડી હતી તેની આંગળીઓ થીજી જતી તો કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથમાં એટલે કે તેનો હાથ છે હાથને મોં પાસે લાવતો હતો પછી તે હાથને ગરમ રાખવા તેના ઉપર જોરથી ફૂંક મારતો હતો તમને દેખાય છે જુઓ ચિત્રની અંદર બતાવેલું છે કે કઠિયારો કુહાડી બાજુમાં મૂકીને હાથને મોં પાસે લાવીને જોરથી ફૂંક મારતો જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયાં બાલિસ્તીય ખૂણામાંથી તેને જોતા હતા જે તમને બતાવેલું છે જો આ મિયા બાલિસ્તીય જે ખૂણામાંથી તેમને જોતા હતા તમે જો કેવું આશ્ચર્યજનક રીતે પોતે જોએ છે મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો ત્યાંના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો તે આશ્ચર્યમાં પડ્યા આ બધું શું છે પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો અંતમાં મિયાં બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં તે કૂદતાં કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું મિયાં બાલિસ્તીએ કઠિયારાને કહ્યું એમની પાસે જઈને કેમ છો ભાઈ જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો દેખાય છે જો મિયા બાલિસ્તીએ એ કેટલા નાના દેખાય છે ચચૂકડો માણસ પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું કોને સંતાડી રાખ્યું તો કઠિયારાય કારણ કે આવો નાનો સરખો માણસ જોઈને એમને પોતાને હાસ્ય આવતું હતું પરંતુ હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું જરૂરથી પૂછું કઠિરાએ શું કહ્યું મિયા બાલિસ્તીએને જરૂરથી પૂછો તમારે શું પૂછવું છે એટલે મિયા બાલિસ્તીએ કહ્યું મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો આ કોનો સવાલ હતો મિયા બાલીશ એનો હતો એમને મનમથ હતું કે આ જે હાથને મોં પાસે લાવીને ફૂંક મારે છે તો એનો જવાબ મેળવવા માટે એમણે પૂછ્યું ત્યારબાદ બીજા ચિત્રો આપેલા છે જોઈએ આગળ કઠિયારે જવાબ આપ્યો ખૂબ જ ઠંડી છે મારા હાથ થીજી જાય છે તેથી હું તેને ગરમ રાખવા તેના ઉપર ફૂંકો મારું છું તો કઠિયારો શા માટે હાથને મોં પાસે લઈ જઈ ફૂંક મારતો હતો ખૂબ જ ઠંડી હતી તેના હાથ થીજી જાય છે અને તેને ગરમ રાખવા માટે તેના ઉપર એ પોતે ફૂંકો મારે છે પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેને ગરમ રાખવા ફૂંકો મારું છું તો આ પ્રમાણે કઠિયારાએ જવાબ આપ્યો જે મિયા બાલિસ્તીનો સવાલ હતો કે મારે એ પૂછવાનું હતું કે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો તો કઠિયારાએ એનો જવાબ આપ્યો શું જવાબ આપ્યો કે ખૂબ જ ઠંડી છે મારા હાથ થીજી જાય છે તેથી હું તેને ગરમ રાખવા તેના ઉપર ફૂંકો મારું છું પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેને ગરમ રાખવા ફૂંકો મારું છું મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું તો એવું છે અને પછી તે ત્યાંથી જતા રહ્યા પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠેર્યા પર બારીક નજર રાખતા રહે એ કઠિયારાને કઠિયારા ઉપર સતત જોતા રહે કે શું કરે છે થોડી જ વારમાં બપોર થઈ કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો તો કઠિયારાએ શું કર્યું બે પથ્થર લીધા ચૂલો બનાવ્યો તેણે આગ સળગાવી નાના વાસણમાં બટાકા બાફવા મૂક્યા તો કઠિયારાએ બપોરના ભોજન માટે બટાટાનો ઉપયોગ કર્યો બટાટા બાફવા મૂક્યા લાકડા ભેજવાળા હતા તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો ફરી પાછું મિયા બાલિશથી તેને થોડેક દૂરથી જોઈ રહ્યા હતા તેમણે પોતાની જાતને કહ્યું અરે જો તે ફરી કરવા લાગ્યો તેના મોંમાંથી ફૂંક મારવા લાગ્યો શું આગ તેના મોંમાંથી નીકળે છે તો આ બાલિશથી એને આશ્ચર્યજનકતા લાગતી બાબતની કઠિયારાએ ખૂબ જ ભૂખ લાગી હતી કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો પરંતુ બટાટા ખૂબ ગરમ હતા એટલે પાછું શું કર્યું તેને ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું અને ફૂંકવા લાગ્યો ફરી બાલિશથી આ જોઈ રહેલો હતો મિયા બાલિશથી અરે વિચારે છે પોતે અરે રે બાલિશ તે પોતાની જાતને કહે છે તે ફરીથી ફૂંક મારે છે હવે શું શું તે બટાટા સળગાવવા જઈ રહ્યો છે એમ નવી લાગી કારણ કે ફૂંક મારવાને કારણે લાકડાની અંદર આગ લગાવી અને આગને સળગાવવામાં મદદ કરતી હતી એની ફૂંક મારીને તો એને એવું થયું કે બટાટા પણ પોતે સળગાવવા જઈ રહ્યો છે થોડી વાર તેના ઉપર કઠિયારાએ ફૂફૂ કરીને ફૂંકો માર્યા બાદ કઠિયારાએ પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો પછી બટાટા મોંમાં મૂકીને ખાવા લાગ્યો તો તમને ચિત્રમાં બતાવ્યું છે જુઓ કે પોતે ફૂંક મારીને આગ લગાવે છે કઠિયારો ત્યારબાદ બટાટા છે બટાટા બીજા ચિત્રની અંદર ફૂંક મારીને એને ઠંડા કરે છે અને પછી ખા ખાવા લાગે છે તો બંને વખત કઠિયારોને ધ્યાનથી આ મીયા બાલિશીએ જોવા લાગે છે અને મનમાં પ્રશ્નો ઊભા કરતો હોય છે એને નવાઈ લાગે છે હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કઠિયારા પાસે ગયા કેમ છો ભાઈ તેમણે કહ્યું જો તમને વાંધો ના હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું કઠિયારાએ જવાબ આપ્યો સહેજ પણ નહીં તમારે જે પૂછવું હોય તે પૂછો મિયા બાલિસ્તીએ કહ્યું આજે સવારે શું કહ્યું તેમને કે આજે સવારે તમે મને કહ્યું કે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા બટાકા ઉપર ફૂંક મારો છો તે પહેલેથી ખૂબ જ ગરમ છે તો તેને શા માટે વધારે ગરમ કરવા એટલે કઠિયારો કહે છે ના ના મારા નાના મિત્ર આ બટાટા ખૂબ ગરમ છે હું તેને ઠંડા પાડવા તેના ઉપર ફૂંકો મારું છું જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિશ્રીનો ચહેરો સફેદ થઈ ગયો તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા દેખાય છે જુઓ કઠિયારો સારો માણસ હતો તેણે કહ્યું શું થયું મિયા તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો તેમ છતાં મિયા બાલિસ્તીએ પાછળ જવા લાગ્યા જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું આ કેવા પ્રકારનો જીવ છે ચોક્કસ તે ભૂત કે જીન છે મિયા બાલીશથી શું વિચારવા લાગ્યા કઠિયારાને કે આ કઠિયારો ચોક્કસ ભૂત છે કે જીન છે ફૂંક મારીને ગરમ ફૂંક મારી ઠંડુ એટલે ફૂંક મારીને ગરમ પણ કરે છે અને ફૂંક મારીને ઠંડુ પણ કરે છે બંને એક જ શ્વાસથી આ શક્ય નથી હા તે સાચું છે અમુક વસ્તુઓ જે દેખીતી નથી પરંતુ તે હોય છે તો આ પ્રમાણે આ એક કઠિયારાની વાત તમને આપી કે મોંમાંથી ફૂંક મારીને અમુક વસ્તુ આપણે ગરમ કરી શકીએ છીએ સળગાવી શકીએ છીએ અને અમુક વસ્તુને આપણે ઠંડી કરી શકીએ છીએ તો ગરમ અને ઠંડીની વાત થઈ તો આ કઠિયારાની વાર્તા હવે આના ઉપરના જે સવાલો છે કે જે તમને આપ્યું છે આ કરો તે ભાગ બેમાં આપણે અભ્યાસ કરીશું ભાગ એકમાં કોઈ સવાલના જવાબ તમારા હોમવર્કમાં નોંધવાના નથી પરંતુ સમગ્ર પ્રકરણમાં આવતા બધા સવાલો તમને ભાગ એકને અંતે આપી દઉં છું અને આમાંથી જે પ્રમાણે ભાગ ચાલશે એ પ્રમાણે સવાલના જવાબ તમને હોમવર્કમાં આપવામાં આવશે એટલે અત્યારે જવાબ તમારે લખવાના નથી જે પ્રમાણે કહેવામાં આવે જે સવાલ તમને આપવામાં આવે દરેક ભાગને અંતે એ જ સવાલના જવાબ તમારે લખવાના છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો પાંચ પ્રશ્નો ત્યારબાદ છથી અગિયાર સુધીના સવાલો બાર અને તેર સવાલ ચૌદમો સવાલ તો પ્રશ્ન એકની અંદર ચૌદ સવાલ છે જે વિભાગ પૂરા થશે તે પ્રમાણે આમાંથી તમને આપવામાં આવશે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એકથી સાત સવાલ છે આ પ્રશ્ન બેના જવાબ સમગ્ર પ્રકરણ પૂરું થાય પછી છેલ્લે સવાલ અને જવાબ જે એક જ શબ્દમાં આવતા જવાબ હશે જે પ્રકરણ પૂર્ણ થયા પછી લખવાનું છે એકથી સાત સવાલો છે આઠથી ચૌદ સવાલ આ જે ચૌદ સુધીના સવાલો છે એના આ જવાબ છે તમારી સામે ભાગ એક પૂરો થયો